ડભોઈનો કિલ્લો એ ભારતના ગુજરાત રાજ્યના ડભોઈ શહેરમાં આવેલો ઐતિહાસિક ચાર દિશામાં ચાર કિલ્લો છે હાલમાં હીરા ભાગોર નાંદોદી ભાગોર વડોદરી ભાગોર અને મહુડી ભાગોર તરીકે આ કિલ્લાની ઓળખ છે પણ કઈ રીતના ઓળખાય છે તે તેની પ્રભાવશાળી કિલ્લેબંધી પ્રણાલી અને સુશોભિત દરવાજાઓ માટે જાણીતું છે અહીં કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ પણ છે કિલ્લેબંધી ડભોઈ કિલ્લો છઠ્ઠી સદી દરમિયાન બાંધવામાં આવ્યો હતો અને બાદમાં પંદરમી સદીમાં ગુજરાતના સુલતાન મહેમૂદ બેગડા દ્વારા વ્યાપક રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો કિલ્લો વિશાળ પથ્થરની દિવાલોથી ઘેરાયેલો છે જેની ઊંચાઈ પાંચ મીટરથી વધુ અને લંબાઈ એક પોઈન્ટ બે કિલોમીટર છે તે તેની સારી રીતે સચવાયેલી કિલ્લેબંધી માટે જાણીતું છે તેમજ દરવાજા કિલ્લો તેના જીણવતપૂર્વક સુશોભિત દરવાજા માટે પ્રખ્યાત છે જે તેની સૌથી વિશિષ્ટ વિશેષતા છે ચાર મુખ્ય દરવાજા છે દરેક તેની અનન્ય સ્થાપત્ય શૈલી અને જતલી કૂતરણી સાથે છે આ દરવાજા છે જેમાં એક હીરા ભાગોર હીરાના દ્વાર તરીકે પણ ઓળખાયું છે તેમાં હીરાના આકારની ડિઝાઇનની અદભુત કૂતરણી છે તેમજ વધવાની દરવાજો આ દરવાજાનું નામ સ્થાનિક દેવીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને તે જટિલ ફ્લોરલ અને ભૌમિતિક રૂપરેખા દર્શાવે છે તેમજ છત બારી છઠ્ઠો પ્રવેશ દરવાજો તેના છ પ્રવેશ દ્વારો અને ઉત્કૃષ્ટ કૂતરણીમાં તે નોંધપાત્ર છે તેમજ બડોડા ગેટ જેને દિલ્હી દરવાજો પણ કહેવામાં આવે છે તે આલીશાન કમાનો અને અલંકૃત કોતરણીવાળા તમામ દરવાજાઓમાં સૌથી ભવ્ય છે તેમજ સ્થાપત્ય દરવાજા હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનું મિશ્રણ દર્શાવે છે કોતરણીઓ અત્યંત વિગતવાર છે અને તે સમયની કારીગરી દર્શાવે છે જે ધાર્મિક અને પૌરાણિક થીમ્સ તેમજ ફ્લોરલ અને ભૌમિતિક પેટર્નને દર્શાવે છે તેમજ ઐતિહાસિક મહત્વ દભોઈ કિલ્લો અને તેના દરવાજાઓનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે તે પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્ય કૌશલ્યના પુરાવા તરીકે છે દભોઈ કિલ્લો અને તેના દરવાજાની મુલાકાત લેવાથી સ્થળની જટિલ કલાત્મકતા અને ઐતિહાસિક મહત્વની મળે છે જે તેને ગુજરાતમાં એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ પણ બનાવે છે